સમગ્ર રાજ્યમાં શિવરાત્રીના મહાપર્વની ઉજવણી ઉત્સાહ સાથે થઈ રહી છે, ત્યારે સુરતમાં શિવરાત્રી પર્વને લઈ શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. સુરતના સરથાણા ખાતે આવેલા સ્વયંભૂ રામેશ્વર મહાદેવ મંદિર હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું. સુરતમાં શિવરાત્રી મહાપર્વને લઈને શિવભક્તોમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો. ભગવાન ભોળાનાથને રીઝવવા ભક્તો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી. સુરતના સરથાણા ખાતે આવેલા સ્વયંભૂ રામેશ્વર મહાદેવ મંદિરે પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. સુરતમાં આવેલું આ શિવલિંગ સ્વયંભૂ છે, તેમજ તેમની વિશેષતા એ છે કે શિવલિંગમાં સ્વયંભૂ જનોઈ ધારણ કરેલી છે, જે દર રક્ષાબંધનના દિવસે આપોઆપ બદલાઈ જાય છે. આવા ચમત્કારિક શિવલિંગના દર્શન કરી ભાવિ ભક્તો પોતાની જાતને ધન્ય કરે છે. ત્યારે આજરોજ શિવરાત્રી પર્વને લઈને શિવભક્તોએ ભોળાનાથના પ્રસાદ સ્વરૂપે ભાંગનું ગ્રહણ કર્યું હતું. શ્રી રામેશ્વર મહાદેવ એ સ્વયંભૂ મહાદેવ છે. આશરે 450 વર્ષથી અહીંયા બિરાજમાન છે સ્વયંભૂ મહાદેવ. સરથાણા તાપી નદી કિનારે રામેશ્વર મહાદેવ અને બિલેશ્વર મહાદેવ બંને સ્વયંભૂ મહાદેવ છે. બિલેશ્વર મહાદેવમાં રક્ષાના બંધનને દિવસે આપોઆપ જનોય બદલાય છે, એનું મહત્વમાં છે. એટલે બંને સ્વયંભૂ મહાદેવ શિવરાત્રિનો મહાપર્વમાં શિવરાત્રિ નિમિત્તે ભાવિક ભક્તોનું ઘોડાપૂર આવે છે. અહીંયા મહાદેવ દાદાને દર્શન કરે, જળ ચડાવે, દૂધ પાણી ભગવાનને અર્પણ કરે છે, અભિષેક કરે છે અને ધન્યતા અનુભવે છે. મારું નામ રાકેશભાઈ છે. હું અહીંયા સરથાણા વિસ્તારમાં રહું છું અને અહીંયા સ્વયંભૂ રામેશ્વર મહાદેવ, બિલેશ્વર મહાદેવ એમ બે મહાદેવના લિંગ સ્વરૂપ છે. અને હું નિત્ય સવારે બ્રહ્મ મુહૂર્તમાં ભગવાન મહાદેવની પૂજા કરવા આવું છું છેલ્લા 4-5 વર્ષથી. અને અહીંયા ખૂબ ધન્યતા હું ભવું છું. નિત્ય ક્રમ પ્રમાણે અમે સવારે રોજે ભગવાનનો ફૂલોથી શણગાર કરીએ છીએ અને ધન્યતા અનુભવીએ છીએ. મંદિરનો મહિમા અહીંયા લોકો જે માનતા માને છે એ પૂર્ણ થાય છે. દાદા સ્વયંભૂ એની માનતા પૂર્ણ કરીને તેના આશીર્વાદ આપે છે. કેમેરામેન કેસી વઘાસિયા સાથે દિવ્યેશ પરમાર, લાઈવ ગુજરાત ન્યૂઝ, સુરત.